વધુ એક મહત્વપૂર્ણ સમાચાર. બિટકોઇનના મુદ્દે સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે. નોટબંધી દરમિયાન બિટકોઇનમાં કરોડોનું રોકાણ કરવામાં આવ્યું હતું. ફરિયાદી શૈલેષ ભટ્ટ જે આ સમગ્ર મામલે આરોપી નીકળ્યો છે, ત્યારે સતીશ કુંભાણીએ સુરતમાં એક બિટ કનેક્ટ નામની કંપની ખોલી હતી. આ કંપની જાન્યુઆરી 2018માં ઉઠી ગઈ અને આ કંપનીમાં સુરત અને વિદેશના અનેક લોકોએ રોકાણ કર્યું હતું. બિટકોઇનમાં મોટા પ્રમાણમાં કાળા નાણાંનું રોકાણ કરાયું હતું. બિટકોઇનનો ભાવ છેલ્લા એક વર્ષમાં 16 ગણો વધી ગયો હતો અને કંપની ઉઠી જતા શૈલેષ ભટ્ટે અપહરણનો કારસો રચ્યો. આ મામલે પિયુષ અને ધવલનું અપહરણ કરાયું અને બિટકોઇન પડાવવામાં આવ્યા. ધવલ પાસેથી 2256 બિટકોઇન શૈલેષ ભટ્ટે પડાવ્યા હતા. 2256 બિટકોઇનની કિંમત 131 કરોડથી વધુની હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલા બાદ હવે ધવલ 800 કરોડના બિટકોઇન લઈને ફરાર થઈ ગયો. તો કિરીટ પાલડિયા મારફતે લાઇટ કોઇન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા અને આ 11,000 લાઇટ કોઇનની કિંમત પણ 10.25 કરોડની આસપાસ હોવાનું સામે આવ્યું છે. તો ધવલ 800 કરોડના બિટકોઇન લઈને ફિલહાલ ફરાર છે અને કિરીટ પાલડિયા મારફતે પણ આ લાઇટ કોઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 11,000 લાઇટ કોઇનની કિંમત 10.25 કરોડ જેટલી થાય છે. આ જે બિટકોઇન્સ છે એ બિટ કનેક્ટ નામની એક કંપની છે, એના અમુક માણસો પાસેથી આ બિટકોઇન પડાવ્યા છે. હવે શૈલેષ ભટ્ટની આપણે જ્યારે વાત કરીએ તો એના ઓરિજન ઉપર આપણે જવું પડે, અને ઓરિજન જે છે એ બિટ કનેક્ટ નામની એક કંપની ઉપર આખી ઇન્ક્વાયરી જે છે એ જાય છે. બિટ કનેક્ટ નામની કંપની છે એમાં સતીશ કુંભાણી નામનો વ્યક્તિ છે, જે લંડનમાં ભણેલો, એ ફાર્માનું પહેલાં કરતા હતા અને પછી એમને સુરતમાં પોતાની કંપની શરૂ કરી. અને એ કંપનીએ અમુક સ્કીમો લોન્ચ કરી ગામની અંદર કે ભાઈ તમે આટલા બિટકોઇન ઇન્વેસ્ટ કરશો તમને આટલું ફાયદો થશે, આટલા 100 કરશો તો આટલું ફાયદો થશે, 100 થી 1,000 કરશો તો આટલું ફાયદો થશે, 1,000 થી 5,000 સુધી કરશો તો આટલું ફાયદો, એ પ્રકારની 4 પ્લાનો એમને મૂકેલી. એ લગભગ 2 વર્ષ પહેલાંની વાત છે. અને આ જે છે, ચૂંકી નેટ ઉપર બધી કાર્યવાહી હતી અને કંપની એ પ્રકારની હતી, તો વર્લ્ડવાઇડ લોકોએ આમાં ઇન્વેસ્ટ કરેલું. અને મોસ્ટલી ઇન્વેસ્ટમેન્ટ તો પહેલાં ઇન્ડિયામાં જ હતું અને સુરતના ઘણા લોકોએ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. પોતાના માણસોને, અમુક માથાભારે માણસો હતા, એમને વાત કરીને આ રીતે પ્લાનિંગ કર્યું કે ભાઈ આ પિયુષ નામનો એમનો જે આજે માણસ છે, પિયુષ સાવલિયા, એને આપણે ઉપાડીએ તો એમાં આપણને માહિતી કંઈ મળશે. તો પહેલાં પ્રથમ એ લોકોએ ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર બનીને આ પિયુષ સાવલિયાની કિડનેપિંગ કરી સુરતમાં, અને સુરતમાં ત્યાં એમને કામરેજની આજુબાજુ કોઈ ફાર્મ હાઉસમાં એમને લગભગ 3 દિવસ સુધી રાખ્યા, એમની પૂછપરછ વગેરે કરી અને એમને બતાવ્યું કે ભાઈ આ મેં તો કંઈ, મારી પાસે કોઈ બિટકોઇન નથી, પણ એમને માહિતી જેટલી હતી એ તમામે તમામ માહિતી એમને પૂરી પાડી. અને પછી એમને ધવલ આ માવાની જે બિટ કનેક્ટ સાથે સંકળાયેલો હતો, ધવલ માવાનીનું નામ આપ્યું અને કીધું કે ભાઈ એ ટેકનિકલ વ્યક્તિ છે, એમને તમે સંપર્ક કરશો તો તમને વધારે માહિતી મળશે. એટલે એ લોકો આ ધવલ માવાનીને પછી ઉપાડ્યો. ધવલ માવાનીને ગાડીમાં ફેરવ્યા. આ 1 ફેબ્રુઆરીની વાત છે હમણાં ચાલુ સાલમાં. તો ધવલ માવાનીએ એ પોતે ટેકનિકલ વ્યક્તિ હતો, એમને કબૂલ કર્યો કે મારી પાસે યાદ ઉપર ઇન્વેસ્ટિગેશન ચાલતી હતી ત્યારે આ પણ ઇન્ક્વાયરી સાથે સાથે પેરેલલ શરૂ હતી. અને આ પ્રથમ ઇન્વેસ્ટિગેશન જ્યારે પૂરું થવાના આરે હતી ત્યારે પછી અમે એના ઉપર વધારે ઇન્ટેન્સિફાઈ કર્યું. અને જ્યારે આ બધા વસ્તુ અમારે સમક્ષ સ્પષ્ટ થઈ ત્યારે પછી એમને અમે ફરિયાદ સુરતમાં સીઆઈડી ક્રાઇમમાં દાખલ કરી છે. અને એની અંદર આ જે દિલીપ કાનાની છે એ અને એક પિયુષ આનું
शैलेष भट्टनो भांजो छे निकुंज भट्ट एनी क्योंकि ए पण मददगारी में साथे हतो। शैलेष भट्ट एटला टेक्निकल व्यक्ति नहीं पर निकुंज भट्ट थोड़ी टेक्निकल जानकारी वधारे धरावे छे एटले एनी पण आनी अंदर आ बे जणानी अत्यारे आ केस में धरपकड़ थई छे। एनी जे छे ए एमने बहु इजीली 2256 बिटकॉइन एमने आपी दीधा અને હવે એમની પાસે બેલેન્સ કેટલા બિટકોઈન છે એમને ખબર નથી, આવશે ત્યારે ખબર પડશે, પણ આ 2256 બિટકોઈન અને 11,000 લાઇટ કોઇન્સ, એ લાઇટ કોઇન્સ કન્વર્ટ કરીએ તો 166 બિટકોઈન થાય છે। એ રીતે લગભગ 2300થી ઉપર બિટકોઈન્સ જે છે એમની પાસેથી શૈલેષ ભટ્ટ વગેરે પડાવ્યા। હવે એમની પાસે કેટલા છે એટલું આપણે સેફલી કહી શકીએ, બી કરોડોમાં છે, લોકોએ ટોટલ જે કંપની બિટ કનેક્ટ કંપની ડૂબી ગઈ એમને કરોડો રૂપિયાનું પબ્લિક પાસેથી પૈસા ઉઘરાવ્યા અને એ બિટ કોઇન ફોર્મમાં છે, બીજા અલગ અલગ કોઇન્સના ફોર્મમાં છે, એ બધા એમની પાસે છે। તો આ બિટકોઇનમાં દરરોજ નવા નવા વણાકો આવે છે અને આજે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યાર બાદ શૈલેષ ભટ્ટનો સૌથી સ્ફોટક ઇન્ટરવ્યુ છે બિટકોઇનને લઈને, સ્ફોટક ઇન્ટરવ્યુ પર નજર કરીશું તે પહેલાં બિટકોઇન 11 અમે તમને જણાવી રહ્યા છીએ કે બિટકોઇનમાં કોણ કોણ સામેલ હતું। સૌથી પહેલાં કેપ્ટન અને માસ્ટર માઇન્ડ છે શૈલેષ ભટ્ટ, ત્યારબાદ આ બિટકોઇન 11માં બીજો મહત્વનો નામ છે નિકુંજ ભટ્ટ જે વાઇસ કેપ્ટન છે, જિગ્નેશ મોરડિયા જે આ સમગ્ર ટીમમાં ઓલરાઉન્ડર છે બિટકોઇન 11માં છે, દિલીપ કાનાણી જે પણ ઓલરાઉન્ડર છે, કિરીટ વાળા જેને પણ ઓલરાઉન્ડર તરીકે આ બિટકોઇન 11માં અમે સામેલ કરી રહ્યા છીએ, આ સિવાય જિગ્નેશ ખેની જે બિટકોઇન 11માં સામેલ છે તેનો ખૂબ મહત્વપૂર્ણ રોલ હતો, આ સિવાય ઉમેશ ઉર્ફે ઉમલો જેનો રોલ પણ આ બિટકોઇન 11માં છે, બાવાજી કરીને એક શખ્સ છે કે જે પણ બિટકોઇન 11માં સંડોવાયેલો છે, જે કે રાજપૂત જે બિટકોઇન 11માં સામેલ છે, આ સિવાય દિલીપ કાનાણી વારંવાર આ વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે બિટકોઇન 11માં સંડોવાયેલો છે, હિતેશ જોતાસણી જેણે બિટકોઇન કૌભાંડમાં મોટો રોલ ભજવ્યો છે, તો આ 11 નામો અમે આપને બતાવ્યા છે। કેપ્ટન અને વાઇસ કેપ્ટન તો મામા ભાણેજ જ છે, મામા જે છે તે પૈસા રોકતા અને ભાણેજ જે છે તે ટેકનિકલ નોલેજથી આ બિટકોઇનની અંદર કૌભાંડ આચરતો હતો, જેને પણ ગઈકાલે જ ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે શૈલેષ ભટ્ટને પકડવામાં આવ્યું, પકડવા માટેની પ્રયાસો હાથ ધરાયા છે। પરંતુ બિટકોઇન મુદ્દે જે સીઆઈડી ક્રાઇમે સૌથી મોટો ઘટસ્ફોટ આજે કર્યો છે તેમાં નોટબંધી દરમિયાન બિટકોઇન મામલે સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે, કરોડોનું રોકાણ નોટબંધી દરમિયાન બિટકોઇનની અંદર કરવામાં આવ્યું હતું અને હવે ફરિયાદી શૈલેષ ભટ્ટ જ આ સમગ્ર મામલામાં આરોપી નીકળ્યો છે। સતીશ કુંભાણીએ સુરતમાં જે બિટ કનેક્ટ નામની કંપની ખોલી હતી, આ કંપની જાન્યુઆરી 2018માં ઉઠી ગઈ, આ કંપની જે છે તે ઓનલાઈન હતી જેથી તેમાં દેશ વિદેશના અને સુરતના પણ ઘણા લોકોએ રોકાણ કર્યું। આ બિટકોઇનમાં બિટ કનેક્ટ કંપનીમાં મોટા પ્રમાણમાં કાળું નાણું રોકાણ કરવામાં આવ્યું હતું। બિટકોઇનનો ભાવ છેલ્લા એક વર્ષમાં જે રીતે 16 ગણો વધી ગયો છે, કંપની ઉઠી ગઈ જેથી શૈલેષ ભટ્ટે અપહરણનો કારસો રચ્યો। તો સીઆઈડીની પ્રેસ કોન્ફરન્સ જે આપણે સાંભળી હતી ત્યારબાદ અમે આપને સંભળાવવા જઈ રહ્યા છીએ શૈલેષ ભટ્ટનો સૌથી સ્ફોટક ઇન્ટરવ્યુ। શૈલેષ ભટ્ટનો સૌથી સ્ફોટક ઇન્ટરવ્યુ Z24 કલાક પર આપ હવે નિહાળવા જઈ રહ્યા છો। સીઆઈડી ક્રાઇમની જે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારબાદ સૌથી પહેલો ઇન્ટરવ્યુ અમે આપને સંભળાવવા જઈ રહ્યા છીએ, બતાવવા જઈ રહ્યા છીએ। શૈલેષ ભટ્ટે આ ઇન્ટરવ્યુમાં ખરેખર ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે, શૈલેષ ભટ્ટે સમગ્ર મામલામાં પોતાનો બચાવ કર્યો છે અને પોતાને ખોટી રીતે ફસાયો હોવાની કેફિયત તેણે વ્યક્ત કરી છે, શા માટે આટલા સમય બાદ ફરિયાદ થઈ, આ મોટો સવાલ શૈલેષ ભટ્ટે આ ઇન્ટરવ્યુમાં ઉઠાવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર આપને હવે બતાવીએ આ ઇન્ટરવ્યુ। નાના આ એક રાજકીય અને ખાખી અને ખાદીનું મારા ઉપર ષડયંત્ર છે, એટલે એને મને સ્વેચ્છાએ પૂરો
1958 કોઈને પહેલી પહેલી વાત તો એ ટ્રાન્સફર કરાવ્યા જ નથી. મેં ખાલી મારી ઉઘરાણીના જે છે એ જ મેં લીધા છે. બાકીના આખા ગ્રુપ હતા એ આખા ગ્રુપે પોતપોતાની ઉઘરાણીના પૈસા લીધા છે. કારણ કે એ પાર્ટી ઉઠી ગઈ હતી. કોઈ પણ કંપની ઉઠી જાય તો પોતપોતાની સિક્યુરિટી માટે પોતાનું ફંડ આપ્યો એ લેવા હકદાર છે, નથી એવું નહીં. બરાબર. પણ આ એક ફરિયાદ ઉભી કરવામાં આવી છે અને એક અપહરણનું રૂપ આપવામાં આવ્યું છે. અને ફરિયાદી અત્યારે કેમ ફરિયાદ કરી, જે તે ટાઈમે કેમ ન કરી, ચલો મને કહો. નાના ખોટી વાત છે. ધવલ માવાણી પાસે બિટકોઈન ટ્રાન્સફર કિરીટ પાલડિયાએ કરી દીધા હતા, લાઇટ કોઈન કરી દીધા હતા. એમાં નિકુંજ હતો જ નહીં. આ તો નિકુંજને મારી અને મસળી અને એની ઉપર બધું લખાવવામાં આવ્યું છે. પ્રેશરાઇઝ કર્યો છે નિકુંજને, આખી રાત મારવામાં આવ્યો છે અને મારી અને લખાણ કરાવવામાં આવ્યું છે, સમજ્યા. અને એક ફરિયાદ આખી ઉભી કરવામાં આવી છે, ષડયંત્ર ઉભું એટલે કરવામાં આવ્યું. હું પોલીસ વિરુદ્ધ ગયો અને પોલીસને બધાને જેલમાં જવું પડ્યું, પોલીસનું કોપણ બહાર પાડ્યું. એટલા માટે અમારા ઉપર એક જાતનું સ્કેન્ડલ ને ષડયંત્ર કરવામાં આવ્યું. મારી પાસે પુરાવા છે પણ મને પુરાવા રજૂ કરવાનો મોકો જ નથી આપતા. મને નથી સમજ પાઠવતા. સીધે સીધા નિકુંજભાઈ ને લઈ ગયા અને લઈને સીધો આરોપી બનાવી દીધો. નથી સમજ પાઠવ્યો, નથી જવાબ લીધો. અને બે ફામ એને આખી રાતમાં ફરિયાદ કરવાનું પ્રેશર કરાવરાવી અને મારા ઉપર ફરિયાદ કરાવરાવી છે. કારણ કે ચાર મહિનાથી અત્યાર સુધીમાં કેમ ફરિયાદ ન થઈ, અત્યારે જ ફરિયાદ કરાવવામાં આવી. ના, હું પ્રેસ કોન્ફરન્સ કરવાનો જ છું 24 કલાક ની અંદર. અને હું હાઈકોર્ટ પણ જઈશ ને સુપ્રીમ કોર્ટ વચ્ચે જઈશ ન્યાય લેવા માટે. હું લડીશ, કારણ કે આ મારા ઉપર છે ને પોલીસ કર્મીઓ બધા ભેગા થઈ એક આઈપીએસ ને જેલમાં જવું પડ્યું. એને બહાર કાઢવા આટું થાય, એનો કેસ દબાઈ જાય, એને નિર્દોષ સાબિત કરવા આટું થાય. એને રાજકીય ખાખી અને ખાદીને એટલે મારા ઉપર આ ષડયંત્ર કરવામાં આવ્યું છે ને મને ગુનેગાર સાબિત કરે છે કોઈ પણ હાવ કોઈ પણ કારણે. જેથી કરીને આમ વ્યક્તિ કોઈ ખાદી ઉપર ને ખાદી ઉપર આક્ષેપ ન કરે એટલા માટે થઈ અને આ આખું કૃત્ય કરવામાં આવ્યું છે. અને પોલીસ બીડાની આબરૂ બચાવવા માટે થઈ અને મારા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી. પ્રેસ કોન્ફરન્સ કરીશ અને હું હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ન્યાય લેવા માટે જઈશ અને પછી હું હાજર થઈશ. સાથે હું હાજર થઈશ પૂરા પુરાવા સાથે. મારી પાસે બધા પુરાવા છે મારા. મેં કે ચોરી નથી કરી કે મેં કોઈને લૂંટ નથી કરી. મારે જે પૈસા લેવાના હતા એ લીધા છે. પણ મારા ઉપર એક ફરિયાદ તો આક્ષેપ ઉભો કરવામાં આવ્યો છે. હું તમને હું કહું છું હાંજે ચલાવો, હું એક સાથે આપું પછી ચલાવો. અને હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આમ આદમીને હું મેસેજ આપવા માંગુ છું કે આજ પછી પોલીસ વર્દી ઉપર ને ખાખી ઉપર કોઈ આક્ષેપ ન કરે. આક્ષેપ કરે તો મારી જેવી હાલત થાય. હું અત્યારે કુટુંબ તો જે રીતે પહેલા સીઆઈડી ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સ કરી જે આક્ષેપો લગાવ્યા અને આ આક્ષેપોમાં સ્પષ્ટતા શું છે, શૈલેષ ભટ્ટે પોતાની જે વાત છે તે અહીં ઝી 24 કલાક સાથે આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ અમે આપને સંભળાવ્યો. બિટકોઈન કૌભાંડમાં જે રીતે પહેલાં તો ઘણા બધા વણાકો આવ્યા હતા અને ત્યારબાદ આજે સીઆઈડીએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું કે આ સમગ્ર મામલામાં શૈલેષ ભટ્ટ જ મુખ્ય આરોપી છે, તો આ સ્પષ્ટતાનો ઇન્ટરવ્યુ અમે આપને સંભળાવ્યો.